Good morning, friends. Today I want to discuss a one resolution. Ek tharav kevi rite lakhu. Tharav vishe ni mahiti main tamne aagla video ma apeli chu. I have given all the information about the resolution in my videos. But today, how to write the resolution that I have to mention? Please listen this video very carefully. For example, कोई कंपनी का सेक्रेटरी को ठराव करवाना हो, निम्नलिखित बाबत को ठराव करवाना हो, तो एनी बात आपने आज करवानी है. दाखला तरीके, appointment of the company secretary. कोई कंपनी का सेक्रेटरी नहीं appointment करवानी है, तो first of all resolve that pursuant to the provisions of selection 383A of the Companies Act 1956 and the other applicable provisions if any. ટૂંકમાં એને ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કે આથી ઠરાવ કરવામાં આવે છે કે 1956 ના ધારા પ્રમાણે કલમ મુજબ 383 એ મુજબ અને બીજી કોઈ લાગુ પડતી જોગવાઈ હોય તો મિસ્ટર બીપી કુમાર અ મેમ્બર ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ. મિસ્ટર બીપી કુમાર જે છે એ ઇન્સ્ટિટ્યુટના મેમ્બર છે, એમને ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ધ ઇન્ડિયા જે ઇન્ડિયાની કંપની છે એના સેક્રેટરી છે. હુ પઝેસિસ ધ રિક્વેસ્ટિંગ ક્વોલિફિકેશન એન્ડ પ્રિસ્ક્રાઇબ અંડર ધ કંપની કંપનીએ માગ્યા મુજબની લાયકાત ધરાવે છે, કંપનીના સેક્રેટરી તરીકે છે અને કંપનીને માગ્યા મુજબની ક્વોલિફિકેશન ધરાવે છે, તો કંપનીના સેક્રેટરી તરીકે હું કામ કરે છે, તો 2002ના આદેશ મુજબ જરૂરી લાયકાત પણ ધરાવે છે, તો તેમની તારીખ 1 મે 2013 થી અમલમાં આવતી કંપની સેક્રેટરી તરીકે એમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. સિમ્પલ ઠરાવ. Yes, friend, resolve further that any directors of the company be and is hereby the authorities to sign, modify and alter any statutory forms and related documents to give effect to the above resolution. નોંધણી કચેરીના નોંધણી અધિકારી એટલે કે જે રજિસ્ટ્રાર હોય છે એ રજિસ્ટ્રાર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઉપરના ઠરાવને વધુ અસરકારક બનાવવા માટે ભૌતિક તથા ડિજિટલ સ્વરૂપમાં કોઈ પણ કાયદાકીય ફોર્મ અને સંબંધિત દસ્તાવેજોની સહી કરાવવી
યોગ્ય ગોઠવી આવી સત્તા આ કોઈ પણ ડિરેક્ટરને આવી સત્તા આપવામાં આવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.